શ્રી જી મહારાજનું વાંગમય સ્વરૂપ એટલે શિક્ષાપત્રી મહામુનિ સદાનંદ સ્વામીએ મહારાજે આ લખેલી શિક્ષાપત્રી એમાં 360 શાસ્ત્રોને ટાંકી અને આ પ્રમાણરૂપ કરેલી શિક્ષાપત્રી અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈઃ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યૈતામનુસૃત્યૈવ વર્તિતવ્યં નિરંતરમ્. શ્રીજી મહારાજ કહે છે કે અમારા એવા જે શિષ્ય તેમણે સર્વે પ્રીતિ કરી અને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરી અને ક્યારેય વર્તવું નહીં. શ્રીજી મહારાજ કહે છે કે જો તમે અમારા આશ્રિત હો તો સાવધાન થઈને પ્રમાદનો ત્યાગ કરી અને આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું, કારણ કે મનુષ્યના જીવનમાં પ્રમાદને મૃત્યુ ગણાવેલો છે. જે માણસ પ્રમાદ રાખે છે એ માણસ મરેલાની સમાન છે. એટલે મહારાજ કહે છે કે આ શિક્ષાપત્રીને નિરંતર પ્રેમપૂર્વક ઉત્સાહથી આ શિક્ષાપત્રીનું પાલન કરવું, એક એક આજ્ઞાઓ છે એ મહારાજ કે ઉત્સાહપૂર્વક પાલન કરવી. યત મચ્છિષ્યૈ અખિલૈ, સદાનંદ સ્વામી કહે છે કે મહારાજ એમ કહે છે કે કારણ કે તમે સર્વે અમારા છો, જે પોતાના હોય એને પ્રેમથી આગ્રહપૂર્વક કહી શકાય. એતામ સદાચાર પ્રતિપાદિકામ શિક્ષાપત્રી મનુસૃત્ય એવ નિરંતરમ વર્તિતવ્યમ નતુ અન્યથા. આ સદાચારનું પ્રતિપાદન કરનારી શિક્ષાપત્રી એને જ અનુસરીને અમારા આશ્રિતો હોય એને વર્તવું, નતુ ક્યારે પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. ઘણી વખત ભક્તો આપણે એવું થતું હોય કે આટલી નાનકડી આજ્ઞા હશે આપણે નહીં પાડીએ તો ચાલશે, કાંઈ પણ ફરક પડતો નથી. પણ સદાનંદ સ્વામી એમ કહે છે કે જુઓ ભાઈ, ગાડીમાં એક નાનકડું પંચર પડી ગયું હોય તો એ પંચર પણ ધીમે ધીમે મોટા ભાઈને નોતરે છે. નાવની અંદર એક કાણું પડેલું હોય તો ધીમે ધીમે એ નાવને ડૂબાડે છે. તેમ જો નાની આજ્ઞા મહારાજની લોપવાથી આપણી ઇન્દ્રિયો કુમાર્ગે ચાલી જાય તો ધીમે ધીમે આપણે ધર્મ ભ્રષ્ટ અવશ્ય થવાના જ છીએ. માટે મહારાજની નાની આજ્ઞા પણ મોટી માની અને પ્રેમથી અવશ્યપણે પાલન કરવી. હવે કઈ કઈ આજ્ઞા પાલન કરવી? નિષેધ પ્રકરણની અહીંથી શરૂઆત થાય છે. સાંભળીએ શિક્ષાપત્રીનો 11મો શ્લોક અને 12મો શ્લોક. સુંદર આજ્ઞાઓ મહારાજે કરેલી છે. કસ્યાપિ પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્રમામકૈ. કસ્યાપિ પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્રમામકૈ. કસ્યાપિ પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્રમામકૈ. કસ્યાપિ સૂક્ષ્મયોગાત્મપ્રાણાદે 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 અતિ ભૂત દાતના કશ્યાપિ પ્રાણીનો કાર્યક્રમ.
अभ्यजाजस्य हिंसनम् अभ्यजाजस्य हिंसनम् न कर्तव्यम् अहिंसैवा अभ्यजाजस्य हिंसनम् શ્રીજી મહારાજ શિક્ષાપત્રીનો 11મો શ્લોક લખતા એમ કહે છે કે અમારા જે સત્સંગી હોય એને કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જે જૂ માકણ ચાંચણ આદિ જીવની પણ હિંસા ક્યારેય ન જ કરવી. સદાનંદ સ્વામી 11મા શ્લોકનું ભાષાંતર કરતા એમ કહે છે ઇહ ખલુ સંસાર સાગરે પોતે કરેલા અનેક કર્મોના કારણે વારંવાર જન્મ અને મરણની અંદર ડૂબખા ખાતા જીવાત્માઓને મોક્ષ મેળવવો એ જ એનું પરમ કર્તવ્ય છે. એટલે સતાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ પોતાના આશ્રિતોને આલોક અને પરલોકની અંદર સુખ મળે એટલા માટે એમ કહે છે કે અમારે આશ્રિત એવા જે ચારે વર્ણના ભક્તો તમામ ભક્તોને માટે આ આજ્ઞાઓ છે. મામ કહી મહારાજ કહે છે તમે અમારા છો, મારા ભક્તોએ ક્યારેય પણ હિંસા તો કરવી જ નહીં, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર. મહારાજ કહે છે કોઈ પણ જીવ પ્રાણી માત્રની ક્યારે પણ જાણી જોઈને હિંસા કરવી નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જૂ માકણ ચાંચણ અને મચ્છર આ બધા જે સૂક્ષ્મ જંતુ છે આ સૂક્ષ્મ જંતુ ક્યાં ઉદ્ભવે છે? તો જ્યાં ગંદકી હોય ત્યાં સૂક્ષ્મ જંતુનો જન્મ થાય છે. જો મનુષ્ય પોતે જ સ્વચ્છતાથી રહે તો ક્યારે પણ આવા જંતુઓનો ઉદ્ભવ થતો નથી. સતાનંદ સ્વામી કહે છે કે જો મનુષ્ય સ્વચ્છ જગ્યાએ રહે તો આ હિંસાની પ્રવૃત્તિ છે ને વિરામ પામી જાય. બીજા નંબરમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે રાજસ તામસ સ્વભાવને વશ થઈ અને ક્યારેક માણસ હિંસા કરતો હોય છે. હવે મચ્છર હોય, આપણે હવે સૂતાએ ભર નિંદ્રામાં બરોબર, અને મચ્છર આવીને હેરાન કરે, ચટકા ભરે, અથવા તો ખાટલામાં માકણ પડ્યા હોય અને એ એકાદિક ચટકો ભરી જાય, સરસ મજાની મીઠી નિંદર આવેલી હોય અને એ નિંદરનો ભંગ થાય તો આપણે કેવું દુઃખ થાય. અને ઉઠીને એક ચપ કરતું લગાવી દઈએ, હે ઓલ્યા મચ્છરના કે માકડના તો રામ રમી જાય. તો સતાનંદ સ્વામી કહે છે કે હિંસા તો ક્યારેય કરવી જ નહીં, કારણ કે બધેને પોતાનું જીવન છે એ વાલું હોય છે, કોઈને મરવું ગમતું નથી. સતાનંદ સ્વામી એમ કહે છે હિંસા તો એટલી બધી પ્રકારની થાય છે કે જેનો કોઈ પાર નથી, પણ એમાં ગ્રસ્તના ઘરની અંદર 5 જગ્યા હિંસાની બતાવેલી છે. તમે સૌ કોઈ જાણો જ છો આ જગ્યાને. પહેલા નંબરમાં ખાંડણીઓ, બીજા નંબરમાં ઘંટી, ત્રીજા નંબરમાં ચૂલો, ચોથા નંબરમાં
પાણીયારું અને પાંચમા નંબરમાં સાવરણી. તો આ ગ્રસ્તના ઘરની અંદર પાંચ જગ્યાએ રોજિંદા એટલે દરરોજના પાપ થાય જ છે. તો સદાનંદ સ્વામી કહે છે કે જો સાવધાન રહે તો પાપ થાય નહીં. ચૂલો છે એની અંદર જીવજંતુ રાત્રિના બેસી જાય અને આ પછી ડાયરેક્ટ કેરોસીન નાખીને ચૂલો પ્રગટાવે તો અંદર જે જીવાત્મા હોય એ બધાય બળી જાય ને. પાણીયારું હોય તો આગળ પાણી ઢોરાણું હોય તો એમાં પણ ઘણા બધા જીવજંતુ થાય. અને સાવરણી ધ્યાન ન રાખે કીડીની લાઈન જાતી હોય ને દે ઉલારો સીધો. હા, એક બુવાર ઓસરીથી કાઢવા મને ને બારે આવે ત્યાં તો કેટલીય કીડીઓના રામ રમી ગયા હોય. એવા ઘણા બધા જંતુઓ હોય છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે આ પાંચ જગ્યાએ તો હિંસા થવાનો ભય રહે જ છે, તો એનાથી ગ્રહસ્થને બચવું હંમેશાને માટે. એના માટે સતાનંદ સ્વામી કહે છે કે પ્રાયશ્ચિત માટે પાંચ મહાયજ્ઞો કરે ગ્રહસ્થ તો એનાથી બચી શકાય છે. પહેલા નંબરમાં દેવયજ્ઞ, બીજા નંબરમાં પિતૃયજ્ઞ, ત્રીજા નંબરમાં બ્રહ્મયજ્ઞ અને ચોથા નંબરમાં અતિથિ યજ્ઞ. આ પાંચ યજ્ઞ જો ગ્રહસ્થ કરે તો એ ગ્રહસ્થ છે એ સદાને માટે સુખી રહે છે. દેવયજ્ઞની અંદર એવું છે કે અગ્નિની અંદર હવિષ્યાન આપવું, માતા પિતાની સેવા કરવી, એની આજ્ઞાનું પાલન કરવું એને દેવયજ્ઞ કહેવાય. પિતૃયજ્ઞ તો હંમેશા પોતાના પિતૃના નિમિત્તે દેવ બ્રાહ્મણને જમાડવા એને પિતૃયજ્ઞ કહેલું છે. ત્રીજા નંબરની અંદર બ્રહ્મયજ્ઞ કે નિત્ય પ્રત્યે સ્વાધ્યાયનો પાઠ કરવો. અને ભૂતયજ્ઞ તો સવારની ભગવાનની પૂજા કરવી, હોમ કરવું. અને પાંચમા નંબરમાં અતિથિયજ્ઞ. સદાનંદ સ્વામી કહે છે કે ગાય કૂતરા એને થોડું અન્ન આપવું અને અતિથિ આવ્યો હોય તો એને આદર થકી ભિક્ષા આપવી, આને કહેવાય અતિથિ યજ્ઞ. તો આ પાંચ યજ્ઞ ગ્રહસ્થ કરે તો એને આ પાપમાંથી છુટકારો મળે છે. સદાનંદ સ્વામી કહે છે કે અણધાર્યો, અચાનક, ઓચિંતો, જેના કોઈ સમાચાર ન હોય ને તમારા આંગણે આવે એને કહેવાય અતિથિ. કે જેની કોઈ તિથિ ન હોય કે આ દિવસે લેવા આવે એવું નહીં, ફિક્સ સમય નહીં, અચાનક ગમે ત્યારે આવે એને કહેવાય અતિથિ. તો સતાનંદ સ્વામી કહે છે તમારા ઘરે કોઈ અતિથિ આવે તો ક્યારે પણ એનું ગોત્ર પૂછવું નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જુઓ, મુસાફર, વિદ્યાર્થી, વૈરાગી, સંન્યાસી ને બ્રહ્મચારી આ પાંચ જણાની આજીવિકા નાશ પામી ગઈ હોય અને છઠ્ઠા નંબરમાં ભિક્ષુક આ છ જણા તમારા ઘરે આવે તો ક્યારે એને કાંઈ પૂછવું નહીં. એને જે જરૂર હોય એ પ્રમાણે યથાશક્તિ તમારે દાન કરવું. સતાનંદ સ્વામી કહે છે અતિથિર યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિવર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્મય પુણ્યમાદાય ગચ્છતિ. સતાનંદ સ્વામી કહે છે કે ઘરને આંગણે આવેલો અતિથિ જો તમારા આંગણામાંથી નિરાશ થઈને જાય તો તે ઈ ગ્રહસ્થનું પુણ્ય છે એ લેતો જાય છે અને પોતામાં રહેલું જે પાપ એ ગ્રહસ્થના ઘરે મૂકતો જાય છે. એટલે પોતાને આંગણે આવેલો અતિથિ એને ક્યારેય નિરાશ કરવો નહીં, થોડુંક કંઈક પણ આપવું. સતાનંદ સ્વામી કહે છે ભિક્ષુકા નૈવ ભક્ષયંતિ બોધયંતિ ગૃહે ગૃહે દિયતામ દિયતામ ઇતિ અદાતુ ફલમિદ્રશામ. તમારા ઘરે ભિક્ષુક છે ને એ ભિક્ષા લેવા આવતો નથી, પણ એ તમને બોધ આપવા માટે આવે છે કે ભાઈ ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો તમે બીજાને પ્રેમથી આપો, અન્યથા મારા જેવી તમારી દશા થશે. આ દીધું હોય તો દેતો જા, આ તમારી પાસે છે ભગવાનની દયા છે તો તમે બીજાને આપો, જો તમે બીજાને નહીં આપો તો તમને પણ મારા જેવી સ્થિતિ પ્રાપ્ત થવાની છે.
સતાનંદ સ્વામી કહે છે કે આવો બોધ આપવા માટે અતિથિ તમારા ઘરે આવે છે. હવે જે કઈ આપવું ને એને પ્રેમથી આપવું. સતાનંદ સ્વામી કે આટલી વસ્તુમાં વિચાર ન કરવો. તો એક વસ્ત્રદાન, કદાચ ને અતિથિ તમારા ઘરે આવી અને વસ્ત્રની માંગણી કરે તો એને વસ્ત્ર આપવું. પછી પૂછવું નહીં પાત્ર છે કે કુપાત્ર છે, આવું કાંઈ મનમાં લાવવું નહીં. બીજા નંબરમાં ભૂખ્યો માણસ, ભૂખ્યો માણસ આવીને તમારી પાસે અન્નની યાચના કરે તો સતાનંદ સ્વામી કહે છે જોવાનું જ નહીં કે હવે આ આવો છે ને તેવો છે ને આને અપાય ને આવો, મનમાં વિચાર કરવો નહીં. ભૂખ્યો છે તમારી પાસે અન્ન માગ્યું તો સતાનંદ સ્વામી કે તમારે એને અન્ન આપવું. સતાનંદ સ્વામી કહે છે કે આ પંચયજ્ઞ છે એ કરવાથી ગ્રસ્તના ઘરે થતા એવા જે સૂક્ષ્મ પાપ એ બધાય ધોવાઈ જાય છે, નાશ થઈ જાય છે. હવે સતાનંદ સ્વામી કહે છે કે અજાણતા જો પાપ થયું હોય ને એ વ્રત અને તપ કરવાથી એ પાપનો નાશ થાય છે. સતાનંદ સ્વામી કહે છે કે પ્રાયશ્ચિતના પુણ્યથી એ પાપનો નાશ થઈ જાય છે, પણ જાણીને કરેલું જે પાપ હોય એનો ક્યારે નાશ થતો નથી. કારણ કે શાસ્ત્રની અંદર અજાણતા થયેલું પાપ એનો પ્રાયશ્ચિત વિધિ બતાવેલો છે, બાકી જેણે બુદ્ધિપૂર્વક પાપ કરેલું હોય એને તો એ પાપ અવશ્ય ભોગવવું જ પડે છે. અજાણતા થઈ ગયું પાપ તો એ તમે પ્રાયશ્ચિત કરો તો એ પાપ છે એ તમારું ધોવાઈ જાય, પણ જાણીને તમે કરેલું પાપ હોય એ ક્યારે ધોવાતું નથી. સતાનંદ સ્વામી કહે છે કે જેમ રીતે મલિન વસ્ત્ર હોય, મેલું વસ્ત્ર એને સાબુ દ્વારા આપણે ધોઈએ તો એ મેલું વસ્ત્ર શુદ્ધ થઈ જાય, ચોખ્ખું થઈ જાય, તેમ અજાણતા થયેલા પાપ છે ને એ પ્રાયશ્ચિત દ્વારા ધોવાઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે, પણ જાણી જોઈને જેને પાપ કરેલું હોય એ ક્યારે નાશ પામતું નથી. સતાનંદ સ્વામી કહે છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ એવું કહેલું છે કે અજાણે કરેલું પાપ પ્રાયશ્ચિત કરવાથી નાશ પામે છે, પણ જાણીને જે પાપ કર્યું હોય એ તો તમે પ્રાયશ્ચિત કરો તો પ્રાયશ્ચિતથી પણ એ પાપ છે એ દૂર થતું નથી. પરંતુ જાણી જોઈને કરેલા પાપ અને જો આપણે પ્રાયશ્ચિત કરીએ તો એ પ્રાયશ્ચિત કરવાથી આલોકના વ્યવહારની અંદર આપણે ભળવા માટે યોગ્ય થઈ જઈએ છીએ. આગળની અંદર એવું હતું કે કોઈક માણસે મોટું પાપ કરેલું હોય તો એને ઘરબારો કરે, નાતબારો કરે, ગામબારો કરે અને પછી એની પાસે પ્રાયશ્ચિત કરાવે, પ્રાયશ્ચિતથી એ શુદ્ધ થાય પછી જ એને સંસારની અંદર, વ્યવહારની અંદર ને ગામ કે નાતની અંદર એને ભેરવતા. આગળની અંદર એવું હતું, નહીતર એને નાતબારો કરી દે, ગામબારો કરી દે, પછી પોતાના જંગલમાં કે ખેતરમાં જ્યાં અનુકૂળ હોય ત્યાં આવી રહે, પણ એને ગામમાં આવવાની બંધી હોય. આગળની અંદર એવું હતું. તો સતાનંદ સ્વામી કહે છે કે જો બુદ્ધિપૂર્વક પાપ કરેલું હોય તો એ પાપ કદાચ તમે પ્રાયશ્ચિત કરો તો લોકની અંદર ભળી શકો છો, પણ એ પાપ તમારું નાશ પામતું નથી. પ્રતિવાદી એવી શંકા કરે છે કે પાપને લીધે જ એ પાપી પુરુષ વ્યવહારને માટે અયોગ્ય થયેલો, તો હવે જાણીને કરેલું પાપ એ તો નાશ પામતું નથી, તો પછી પાપ નાશ થયા વિના પાપી માણસ વ્યવહારમાં કઈ રીતે ભળી શકે? તો સતાનંદ સ્વામી કહે છે કે સાંભળો, દ્વેહી પાપસ્ય શક્તિ નરકોત્પાદિકાયા વ્યવહાર નિરોધિકા ચ. સતાનંદ સ્વામી કે જુઓ ભાઈ, પાપની બે શક્તિ છે, એક શક્તિ છે એ નરકને ઉત્પન્ન કરનારી અને બીજી શક્તિ છે વ્યવહારને રોકનારી. તો સતાનંદ સ્વામી કહે છે જાણીને કરેલા પાપને લીધે નરકના દુઃખોને દુઃખોની અંદર જવું પડે, નરકમાં પડવું પડે, એ શક્તિનો તો નાશ થતો નથી, પણ વ્યવહારની અંદર જે રોકનારી શક્તિ છે એનો નાશ થઈ જાય છે. માટે ક્યારે પણ અમારા આશ્રિત હોય એને જાણી જોઈને તો પાપ કરવું જ નહીં.
હવે સતાનંદ સ્વામી એમ કહે છે કે અજાણતા થયેલું પાપ છે એ કદાચ ભજન કરો, ભક્તિ કરો, વ્રત કરો, તપ કરો, એનાથી નાશ થઈ જાય. પણ જે માણસ જાણી જોઈને પાપ કરે અને પછી એ પાપને દૂર કરવા માટે પુણ્યનું કામ કરે તો શું, કદાચ ને કોઈક માણસથી મોટી હિંસા થઈ ગઈ, ગાય આદિકનું મારણ થઈ ગયું, પાપ થઈ ગયું, હવે એ પાપને દબાવવા માટે એમ થાય કે હું પાપ ઉપર વિજય મેળવું, તો વિજય કેનાથી મેળવાય, પુણ્ય કરું, તો એ ઘણું બધું પુણ્ય કરે. તો સતાનંદ સ્વામી કે એનું શું સમજવું, તો એમ કહે છે કે એ બંનેના ફળ છે ને એને જુદા જુદા ભોગવવા પડે. જો પ્રથમ પાપ કરેલું છે તો એને પાપનું ફળ પણ નરક ભોગવવું પડે, અને નરક ભોગવી લીધા પછી પાપને ઠેલવા માટે જે પુણ્ય કરેલું હોય એ પુણ્યનું જે ફળ સુખ, એ સુખ પણ એને ભોગવવું પડે છે. પણ જાણીને કરેલા પાપ પુણ્યથી ધોવાતા નથી. સતાનંદ સ્વામી કહે છે કે માટે પોતાનું શ્રેય ઈચ્છનાર, પોતાનું કલ્યાણ ઈચ્છનાર પુરુષે ક્યારેય કોઈનો દ્રોહ તો કરવો જ નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જે માણસ દ્રોહ કરે છે એ આલોક અને પરલોકને વિશે મહાન કષ્ટને પામે છે. હવે અહીં પ્રતિવાદી એવી શંકા કરે છે કે સ્મૃતિમાં તો એમ કહ્યું છે કે પોતાનો જે દ્રોહ કે અર્થાત કે પોતાને જે હેરાન કરતા હોય એને મારવામાં ક્યારેય પણ દોષ નથી. તો પછી આપણે હેરાન કરતા જૂ, માકણ, ચાંચળ, મચ્છર એને મારી નાખીએ તો શું દોષ છે? એ તો આતતાઈ છે, આપણે એનું કાંઈ બગાડ્યું નથી, છતાંય આપણે આવીને ચટકા ભરી જાય તો એનું શું સમજવું? એને મારી નાખવામાં કાંઈ પણ પાપ નથી, એ આતતાઈ છે. તો સતાનંદ સ્વામી કે સાંભળો સાંભળો, આતતાઈ એટલે આપણે જેનું કાંઈ બગાડ્યું ન છતાં પણ આપણે મારવા આવે, આપણે નુકસાન કરવા આવે એને આતતાઈ કહેવાય. તો કાત્યાયની મુનિએ 8 વ્યક્તિને આતતાઈ કહેલા છે. પહેલા નંબરમાં હથિયાર લઈને મારવા આવનાર, આપણે કાંઈ પણ કર્યું ન હોય છતાં આપણી સામે બંદૂક ઉગામે અથવા તલવાર ઊભી કરે, હમણાં મારી નાખું તો એને મારવામાં દોષ નથી. બીજા નંબરમાં ઝેર આપનાર, ત્રીજા નંબરમાં અગ્નિ લગાડનાર, આખા ગામના ગામ બાળી નાખતા કેટલાક, ચોથા નંબરમાં સાપ દેવા માટે હાથ ઊંચો કરનાર, કાંઈ પણ ગુનો ન હોય છતાં પણ વગર વાંકે સાપ આપતો હોય, મંત્ર તંત્રના અભિચારોથી મારનાર, કામણ ટુમણ કરે ને કારા ધોરા, આવાને મારવામાં પાપ નથી, એ આતતાઈ કહેવાય. રાજકીય વ્યવહારમાં ચાડી ખાનાર અને સ્ત્રીનું હરણ કરનાર અને રાત દિવસ પારકા છિદ્રને જોનાર આ 8 વ્યક્તિ છે, એ કાત્યાયન મુનિએ એને આતતાઈ કહેલા છે, તો એને મારવામાં દોષ નથી. બાકી જૂ, માકણ, ચાંચણ, મચ્છર, હવે એનું જીવન જ ઈ છે. મચ્છરનું શું જીવન છે? એ લોહી પીને જીવે ને. માકણ શું કરે? એ લોહી પીને જીવે. તો હવે એની આજીવિકા જ ભગવાને એવી રીતે સર્જેલી છે તો એને આતતાઈ કહેવાય નહીં. હવે તમને મચ્છરનો ઉપદ્રવ હોય તો સતાનંદ સ્વામી કે મચ્છર મચ્છરદાની બાંધીને લહેર કરો, માકણ વરખતા હોય તો હે સ્વચ્છતા એ રાખો. જો આવું તમે સ્વચ્છતા ભર્યું જીવન જીવશો તો તમને આનો ઉપદ્રવ થશે નહીં ને, તમે હિંસા કરતા દૂર થઈ જશો. એટલે સતાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય હિંસા કરે છે એને ક્યારે પણ સુખ મળતું નથી. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને એવું કહેલું છે ભાગવતના 5મા સ્કંધમાં 26મા અધ્યાયમાં ને 17મા શ્લોકમાં એવું કહેલું છે કે હે રાજન, જે મનુષ્ય આ લોકની અંદર સૂક્ષ્મ જૂ, માકણ, ચાંચણ, લીખ, માખી, મચ્છર એને મારે છે એ માણસને ક્યારે પણ સુખ મળતું નથી. સતાનંદ સ્વામી કહે છે કે જે જે હિંસા કરે છે ને એને ક્યારે પણ સુખ મળતું નથી. એમાં પણ સતાનંદ સ્વામી કહે છે કે
ઓલા માથામાં ખબર લીખ ને ટોલા પડે, આગળમાં પડતું હવે પડતું ઓછું થઈ ગયું. તો એ પછી બહેનો શું કરે, ટોલો એ લીખ ગોતીને પછી બે નખ વચ્ચે આમ વચ્ચે દબાવીને ટીક કરે, ટીક થાય ને એટલે મજા આવે, એને એને મજા આવે પણ ઓલાનો જીવ જાય. પછી ટોલા પડ્યા હોય માથામાં, આગળની અંદર લુગડા બધા જાડા હતા, નાતા નહીં પેલા, એટલે શુદ્ધતા ભર્યું જીવન હોય તો આવા હિંસા થકી આપણે બચી શકીએ. એટલે સતાનંદ સ્વામી કહે છે કે હિંસા તો ક્યારેય કરવી નહીં. જેવી રીતે રોગીના શરીરમાં જેમ જીવ તરફડે છે તેવી રીતે જેને જેને હિંસા કરેલી હોય એ અંધારા નરકની અંદર જઈ અને તરફડે છે. નરક ભોગવ્યા પછી પણ એ કદાચ કોઈ યોનિમાં જન્મ લે તો એના ઉપર નારકી જીવો પણ ક્યારે દયા કરતા નથી. એટલે સતાનંદ સ્વામી કહે છે કે તસ્માત બુદ્ધિપૂર્વકમ પાપચરણમ સર્વથૈવ ન કાર્યમિતિ તાત્પર્યમ. શ્રીજી મહારાજ આ શ્લોક સમજાવતા એવું કહે છે કે મહારાજનું તાત્પર્ય એવું છે કે ક્યારેય પણ હિંસા તો કરવી નહીં. કારણ કે આજે મહારાજ નિષેધ પ્રકરણની શરૂઆત કરે છે કે આમ કરવું નહીં, તો નાની સરખી આજ્ઞા એ પણ જો મહારાજને આપણે પાળશું તો બહુ મોટી હિંસા થતી અટકી જશે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે આ મહારાજની આજ્ઞા છે ને એ પ્રયત્નપૂર્વક પાળવી. જેમ કે જુઓ, ચોર છે ને એ ચોરી કરતા કેમ શીખે, ડાયરેક્ટ એ રાજાનો ખજીનો ફાડી શકે નહીં. નાનકડું છોકરું હોય એ પછી નિશાળની અંદરથી બોલપેન ને નોટબુક ને એવું બધું ચોરવા માંડે, એ થોડુંક મોટો થાય અને પછી કામે લાગે, પછી શું હથિયાર ખણવા માંડે. હો આ સુતારી કામ કરવા ગયો હોય એ ડિસમિસ ટપાઈ આવે, કંઈક બીજું કંઈક ટપાઈ આવે, એમ ધીરે ધીરે ટપાવતા પછી મોટો થાય ને મોટો થઈને પછી રાજાનો ખજીનો ફાડે છે. એટલે મહારાજ અહીં એમ કહે છે કે આ નનકડી હિંસાથી અમારા આશ્રિતને બચવું હોય. મચ્છર મારવામાં વાંધો ના આવતો હોય, એ પછી મોટું કંઈક હોય તો એને મારવામાં એને સંકોચ થાય નહીં. પણ મહારાજ સૌ પ્રથમ નિષેધ પ્રકરણમાં એમ કહે છે કે સૂક્ષ્મ જંતુ હોય એની પણ અમારા આશ્રિતને હિંસા કરવી નહીં. હવે હિંસા છે એ પણ ઘણી જાતની હોય છે, તો એના માટે મહારાજ 12મા શ્લોકમાં કહે છે, દેવતા પિતૃ યાગાર્થમ અપ્યજા દેશચ હિંસનમ ન કર્તવ્ય મહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ યન મહાન. મહારાજ કહે છે દેવતા પિતૃ અને યજ્ઞના અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, કેમ કે અહિંસા છે જ એ પરમો ધર્મ છે એમ સર્વે શાસ્ત્રની અંદર કહેલું છે. હવે સતાનંદ સ્વામી કહે છે કે હિંસાના ઘણા બધા પ્રકાર છે, તો કેટલીક હિંસા જગતની અંદર ધર્મના નામે થતી હોય છે. કારણ કે જે માણસને જેમાં આસક્તિ હોય એ પ્રમાણે એ પ્રવર્તન કરે છે, તો કોઈ જગ્યાએ દેવતાની આગળ હિંસા થતી હોય છે, કોઈ જગ્યાએ દેવીના નામે હિંસા થતી હોય છે, તો કોઈ જગ્યાએ શ્રાદ્ધની અંદર પણ હિંસા થતી હોય છે. તો શ્રીજી મહારાજ કહે છે કે ન કર્તવ્ય, ક્યારેય પણ અમારા આશ્રિતો હોય એને યજ્ઞમાં કે દેવ કે દેવી સમક્ષ અને ક્યારેય શ્રાદ્ધમાં પણ હિંસા તો કરવી નહીં. કારણ કે અહિંસા એવ પરમો ધર્મ પ્રોક્તોસ્તિ મહર્ષિભી. મહારાજ કહે છે કે મહર્ષિઓએ પણ કહ્યું છે કે અહિંસા છે એ જ મહાન ધર્મ છે. જે માણસ દેવતા આગળ અથવા તો યજ્ઞની અંદર હિંસા કરે છે એ બધાએ વેદની વાત આગળ ધરતા એમ કહે છે કે વેદમાં તો એમ કહેલું છે, અજેન યજેત, અજથી યજ્ઞ કરવો, અજ એટલે બકરો થાય તો બકરાને મારીને યજ્ઞ કરવો. પણ એ લોકો એમ નથી વિચારતા કે અજ એટલે બ્રહ્મા થાય, અજનો બીજો અર્થ એવો પણ થાય કે 3 વર્ષ જૂની ડાંગર, એને પણ અજ કહેવાય છે. તો સતાનંદ સ્વામી કહે છે કે અજનો અર્થ બકરો એવો નથી. કારણ કે ધનંજય કોષમાં એવું કહ્યું છે કે અજસ્ત્રૈર વાર્ષિક વિહી, એટલે કે 3 વર્ષ જેમને વીતી ગયા હોય
અને વાવીએ છતાં પણ ઉગે નહીં આવી ડાંગરને શાસ્ત્રની અંદર અજ શબ્દથી કહેલી છે. તો મહારાજ કહે છે કે ડાંગર ઇત્યાદિ હોમ વડે યજ્ઞ કરવો, પરંતુ બકરા આદિ પ્રાણીઓ વડે ક્યારે પણ યજ્ઞ કરવો નહીં. સતાનંદ સ્વામી કહે છે કે કદાચ ક્યાંક વેદની અંદર હિંસાની વાત આવતી હશે તો પણ એ હિંસાના સંકોચને માટે લખેલી હશે. સતાનંદ સ્વામી કહે છે કે જુઓ, વેદોની અંદર મૈથુનના સંકોચને માટે વિવાહ વિધિ છે એ શરૂઆત કરી, બીજા નંબરમાં માંસ ભક્ષણના સંકોચને માટે હિંસામય યજ્ઞની વેદની અંદર વાત કરી છે, અને મદ્યપાનના સંકોચ માટે સોત્રામણિ યજ્ઞ વિધિના નિર્માણ કર્યા. તો સતાનંદ સ્વામી કહે છે કે આ હેતુથી વિષયી માણસ હોય મૈથુન મદ્યપાન અને હિંસાના સેવનથી પાછા વળે એના માટે જ વેદની અંદર ક્યાંક આવી વાત કરેલી છે. પણ જો વેદ હિંસા પરાયણ હોય તો ઉપરીચર વસુ રાજાની પતનની કથા એ કેવી રીતે સંભવે પ્રશ્ન કરે છે. કારણ કે વેદ ક્યારે પણ હિંસા કરવાનું કે જ નહીં, કારણ કે નારજ પંચરાત્રની અંદર એવું કહેલું છે કે શ્રુતિર વદતિ વિશ્વસ્ય જનનિવ હિતમ સદા કસ્યાપી દ્રોહ જનકમ ન વ્યક્તિ પ્રભુ તત્પરાહા. વેદો છે એ તો જગતની માતા છે, માતા જેમ બાળકનું હંમેશા હિત ઈચ્છે એમ વેદો છે એ હંમેશા વિશ્વનું હિત ઈચ્છે છે. એટલે ક્યારે કોઈનો દ્રોહ થાય કે કોઈની હિંસા થાય એવું તો વેદો કોઈ દિવસ કહે જ નહીં, કારણ કે વેદ છે એ પણ પ્રભુ પરાયણ છે. માટે યજ્ઞમાં કે શ્રાદ્ધની અંદર ક્યારે પણ હિંસા કરવી નહીં. સતાનંદ સ્વામી કહે છે કે ભાગવતના ચોથા સ્કંદમાં 25મા અધ્યાયમાં અને 7મા ને 8મા શ્લોકમાં હિંસામય યજ્ઞનું ફળ બતાવતા દેવર્ષિ નારદે પ્રાચીન બરહી રાજાને કહ્યું કે ભો ભો પ્રજાપતે રાજન પશુન પશ્ય ત્વાધ્વરે સંક્ષણા પિતાન જીવ સંઘાન નિર્ગુણેન સહસ્ત્રશ. હે પ્રજાપતિ રાજન, તમે આજ દિવસ સુધી આ પૃથ્વી ઉપર હિંસામય યજ્ઞ કર્યા તો એનું ફળ તો વિચારો. પ્રાચીન બરહી રાજાએ એટલા બધા યજ્ઞો કર્યા, એટલા બધા યજ્ઞો કર્યા કે ક્યાંય પૃથ્વી ખાલી ન જોઈ, જેટલી જગ્યાએ પૃથ્વી એટલી જગ્યાએ યજ્ઞ યજ્ઞ ને યજ્ઞ જ કર્યા. પણ કેવા યજ્ઞ કર્યા? બધાએ હિંસામય યજ્ઞ કર્યા, પશુને હોમીને યજ્ઞ કર્યા. પછી નારદજીને કહ્યું કે મારે પૃથ્વી જોઈએ છીએ. નારદજી કે રાજન, તે આ યજ્ઞ કરેલા છે એ યજ્ઞનું તે પરિણામ જોયું છે? આ યજ્ઞ કર્યા એને તને એ ફળની પ્રાપ્તિ શું થશે? આ જો તે યજ્ઞની અંદર નિર્દયપણે મારેલા જે પશુઓ, એ પશુઓ બધાએ તારી રાહ જોઈને આકાશમાં ઊભા છે. અને નારદે એને દ્રષ્ટિ આપી અને જ્યાં દ્રષ્ટિ મળીને રાજાએ ઊંચી નજર કરી ત્યાં તો જેટલા પશુઓ મારેલા એ બધાએ પશુઓ હાથમાં હથિયાર લઈને ઉભેલા કે રાજન તું અહીં આવ, તારા તલતલ જેટલા ટકડા કરી નાખે તે વગર વાંકે અમારી હિંસા કરી છે, અમે તને છોડશું નહીં. સતાનંદ સ્વામી કહે છે કે આવું તો ભાગવતની અંદર કહેલું છે. પછી તો પ્રાચીન બરહી રાજા સમજી ગયા અને તરત એને એ યજ્ઞો બધાએ બંધ કરી દીધા. સતાનંદ સ્વામી કહે છે કે આવું દ્રશ્ય જોઈ અને પ્રાચીન બરહી રાજા ડરી ગયા અને એને ખબર પડી ગઈ કે હિંસામાં યજ્ઞનું ફળ છે એ તો ઘોર નરકની પ્રાપ્તિ જ છે. એટલે નારદજીના ઉપદેશથી રાજાએ હિંસામાં યજ્ઞ કરવાના છોડી દીધા. માટે દેવતાઓના યજ્ઞમાં પણ ક્યારેય હિંસા કરવી નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જેણે જેણે આવા હિંસામાં યજ્ઞ કરેલા છે તો એને જે કર્મ કર્યા છે એ કર્મનું ફળ તો અવશ્ય એને ભોગવવું જ પડશે. ભક્તજનો, ભુજની અંદર પણ આપણો જગજીવનો, આપણો કહેવાય આ તો બ્રાહ્મણ, પણ એને હિંસામય યજ્ઞ કર્યો,
શ્રીજી મહારાજે સ્વયં જઈ અને જગજીવનને રોક્યો, છતાં પણ જગજીવન રોકાયો રોકાણો નહીં ને હિંસામય યજ્ઞ શરૂ કર્યો. પરિણામ શું આવ્યું કે એ જ યજ્ઞની અંદર યજમાનનું કમોતે મોત થયું અને કંથકોટનો દેવોજી દરબાર એ પણ આવે હિંસા કરતો. મહારાજે એને રોક્યો, કહેલું છે કે રાજન તું આ બધા મિયાણો દ્વારા પશુઓને મરાવે છે અને તારા રાજ્યની સુરક્ષા ઈચ્છે છે, પણ તારું રાજ્ય છે એ સુરક્ષિત રહી શકવાનું નથી. તે જે કર્મ કરેલા છે એ તને કર્મ ભોગવવા પડશે. છતાં પણ એ દેવોજી દરબાર માન્યો નહીં અને એનું પતન થયું, કંથકોટ આખું ભંગાણું. એટલે સતાનંદ સ્વામી કહે છે કે આવા જે કર્મ કરેલા છે એ કર્મ તો અવશ્ય ભોગવવા જ પડશે. સરસ મજાના દેવાનંદ સ્વામીના શબ્દો છે કે કર્મ કરેલા છે એ તો અવશ્ય ભોગવવા જ પડશે. કર્મ કર્યા તે અડાવશે હો પાપી, કર્મ કર્યા તે અડાવશે હો પાપી, હરે ભજાવે રામે હાલા, કર્મ કર્યા તે અડાવશે હો પાપી, હરે ભજાવે રામે હરે બજાવે ના બેહો નલી તો મતો પાપી, પેડો ના લીધો પાતો પુણ્યનો હો પાપી, ભૂખ તરસ્તી પીડા થાય છે, ભૂખ તરસ્તી પીડા થાય રે, જીવ માયા તે અડાવે છે, જીવ માયા તે અડાવે છે, તારું પાપી ને તન થાય રે, તારું પાપી ને તન થાય રે, હરે બજાવે ના બે હાલા, હરે બજાવે ના બે સદાનંદ સ્વામી કહે છે કે પિતૃઓ ક્યારે માંસ થી કદી તૃપ્ત થતા નથી.
એટલે ક્યારે પણ મનુષ્યોએ શ્રાદ્ધની અંદર પણ માંસ આપવું નહીં અને ખાવું પણ નહીં. કેમ કે દૂધ ઘી વડે જ પિતૃઓ છે એ અતિશય તૃપ્તિને પામે છે, માંસથી ક્યારે પણ પિતૃઓ તૃપ્ત થતા નથી. ત્યાર પછી શિક્ષાપત્રીના 13મા શ્લોક લખતા ભગવાન સહજાનંદ સ્વામી લખે છે, સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત્ મનુષ્યસ્ય દુઃખસ્યાપિ હિંસા કાર્યાર્ણ સર્વથા. શ્રીજી મહારાજ કહે છે, સ્ત્રી ધન અને રાજ્ય એમની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની ક્યારે પણ હિંસા કરવી જ નહીં. આ જગતની અંદર સ્વાર્થને માટે અનેક પ્રલોભનો અપાય છે, પણ સદાનંદ સ્વામી એમ કહે છે કે ધનને માટે, રાજ્યની પ્રાપ્તિને માટે અને સ્ત્રીને માટે ક્યારે પણ હિંસા કરવી નહીં. સદાનંદ સ્વામી એવું કહે છે કે મનુષ્ય દેહ સ્યાતિ દુર્લભ સર્વે પુરુષાર્થ પ્રાપ્તત્વમ, કે મનુષ્ય શરીર મળવું અત્યંત દુર્લભ છે અને આ મનુષ્ય શરીર એ સર્વે પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન છે. એટલા માટે માણસ શરીરનો નાશ થાય તો બધું એ નષ્ટ જ થઈ ગયું કહેવાય, એટલે ક્યારે પણ હિંસા તો કરવી જ નહીં. વિશેષ હિંસા કેના માટે થાય? એક તો રાજ્યની પ્રાપ્તિને માટે. ચક્રવર્તી રાજ્ય પામવું હોય અથવા તો બે ભાઈઓ હોય અને પછી એમાં ખેતરના ભાગ પડે, વાડીના ભાગ પડે, તો એના આટું પણ હિંસા થાય છે કે તને આટલી જમીન વધારે કેમ, મને આટલી ઓછી સુકામ, આવી રીતે પણ હિંસા થવાનો ભય છે. સદાનંદ સ્વામી કહે છે કે જુઓ, કૌરવ અને પાંડવો બંને ભાઈઓ હતા, છતાં પણ રાજ્યને માટે ભયાનક યુદ્ધ થયું અને પાંડવોને એવું હતું કે અમે રાજ્ય લઈ અને સુખી થશું, અને ધૃતરાષ્ટ્રને એવું હતું કે મારા પુત્ર સિવાય બીજા કોઈને રાજ્ય મળવું જોઈએ નહીં, અને મહાભારતનું ભયંકર યુદ્ધ થયું, એમાં ધૃતરાષ્ટ્રને શું મળ્યું? એના 100 પુત્ર હતા, એ 100 પુત્ર રાજ્યને માટે મરાઈ ગયા, તો એને સુખ મળ્યું નહીં. અને પાંડવો, એને મનમાં એવું હતું કે અમે આ યુદ્ધ કરી અને પછી નિરાતે રાજ્ય સુખ ભોગવશું, પણ એને થોડા જ સમયની અંદર વનની વાટ પકડવી પડી, તો એને એ સુખરૂપ થયું નહીં. મોટું સંગ્રામ રચાણું, કેટલા એનો નાશ થયો. એટલે સદાનંદ સ્વામી કહે છે કે રાજ્યને માટે પણ ક્યારેય હિંસા તો કરવી નહીં. ધનને માટે પણ ક્યારેય હિંસા તો કરવી જ નહીં. સીતાજીને માટે, સ્ત્રીને માટે સીતાજી, રામાયણ આખું રચાણું, તેમાં પણ કેટલો નાશ થયો. દ્રૌપદી, જો આમ શાસ્ત્રમાં કહેલું છે કે જર જમીનને જોરું ઈ ત્રણેય કજિયાના છોરું, આમાંથી જ બધા ઝઘડા છે એ ઉત્પન્ન થાય છે. જમીનને માટે તમે ગમે તેટલા વઢો, ગમે તેટલા માથા કપાવો, પણ પૃથ્વી તો તમને જોઈને હસ્યો કે ભાઈ હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની નથી. અહીં મોટા મોટા મારા ઉપર રાજ્ય કરીને ચાલ્યા ગયા, હું તો એમને સ્થિર જ છું, મને કાંઈ પણ થયું નથી. કારણ આ ત્રણ વસ્તુ છે એ કોઈની થતી જ નથી. જો પૃથ્વી પણ કોઈની થઈ નહીં, અને પછી ધન, રૂપિયા કોઈના થયા છે? એ ગમે તેટલું બેંક બેલેન્સ ભેગું કર્યું હોય, પણ જાય ત્યારે ભેગો બાંધતો જાય. કે એવો તમે દાખલો જોયો કે નનામી બંધાણી તો રૂપિયાની થોકડી ગોઠવી હોય, કોઈ હાથમાં રૂપિયા દીધા હોય, ભાઈ 1000 નોટના 2 બંડલ લેતો જા, તને કામ આવશે. હે,
અને સ્ત્રી ઈ પણ કોઈની થઈ નથી. સાચું હે? મહારાજ વખતની એક વાત છે, શ્રીજી મહારાજ એક ભગતને દર્શન દીધા અને કહ્યું કે ભગત હવે ફક્ત તમારી આયુષ્ય છે ને એ 3 દિવસની છે, એટલે હવે તમે પરવારી રહેજો. એટલે ભગત રાજી થઈ ગયા હો, અને ઘરે જઈને ઘરવાળીને વાત કરી કે મહારાજે મને દર્શન આપ્યા છે ને કહ્યું છે કે 3 દિવસની અંદર પરવારી રહેજો, એટલે હવે હું મહારાજના ધામમાં જવાનો છું. એટલે એની પત્ની બહુ રાજી થઈ ગઈ કે ધન ઘડીને ધન ભાગ કે તમને સ્વયં શ્રીજી મહારાજ તેડવા આવે હો. પણ ભગત બધી રીતે સુખી હતા, પૈસે ટકે વ્યવહારે આમ બધી રીતે સગાશને બધા સારા હતા. એક દિવસ તો વ્યતીત થઈ ગયો, પછી ભગતને મનમાં વિચાર થયો કે સારું આ બધું છોડીને જવું પડશે હે, પણ આ સારું તો કહેવાય નહીં. એટલે બીજા ભગત હતા એને વાત કરી કે મહારાજ મને તેડવા આવવાના છે પણ મને જવાની ઈચ્છા નથી, તો હવે હું શું કરું? એટલે ઓલા ભગત પાકા હતા, એટલે એને કીધું કે જો તારા બદલે બીજો કોઈક જાય તો બીજો કોણ તૈયાર થાય? કે તારી પત્ની છે ને એ વાત સાચી હો, એને હું વાત કરું. એટલે ઘરે જઈને વાત કરી કે જો મહારાજ મને તેડવા આવવાના હે અને તું બહુ રાજી થાય છે અને આપણા અહો ભાગ્ય કદાચ મહારાજ મને લઈ જાય એના કરતાં તને લઈ જાય તો તને કાંઈ વાંધો કે? અરે મને તો કાંઈ વાંધો નહીં, ભલે ને મહારાજ લઈ જાય તો એક કામ કર, મહારાજ આવે ને એટલે મારા બદલે તું તૈયાર થઈ જાજે. ઓલી કે ના રે ના, એવી હું નવરી નથી કે તમને જાઉં, તમને તેડવા તમે જાઓ ને, મને શું કામ વચમાં નાખો યો, પણ હવે કદાચ હું હાલ્યો જઈશ તો તને સુખ તો કાંઈ મળવાનું નથી ને. એ કે સુખ મળે કે ન મળે એની તમારે શું ચિંતા કરવાની, તમારું 12મું પૂરું કરીને 13મે તો હું બીજી જગ્યાએ ગોઠવાઈ ગઈશ કે. એટલે આ 3 વસ્તુ છે ને એ ક્યાંય કોઈની થઈ નથી ને થવાની નથી. આપણા સંતો પેલા લાડકિયાની વાત કરે ખબર હે, આખું ઘર એને પ્રેમ કરતું હતું, એની પત્ની બહુ પ્રેમ કરે, એના વિના ખાધા વિના ખાય નહીં હે, એને મોઢું જોયા એને એને ચેન ન પડે એટલો પ્રેમ હતો. પણ સાધુએ કીધું કે આ બધું ખોટું છે, પણ મનાએ કેમ? એ કીધું ઘરે જઈને નાટક કરજે કે મારું પેટ દુખે, અને પછી નાટક કર્યું. હા સાધુ આવ્યા અને કીધું આનું તો હવે મૃત્યુ નજીક આવ્યું છે, હવે ગમે તેમ થાય આ એકનો એક છે અમારો લાડક્યો જીવે એવું કરો. એટલે સાધુ મહાત્માએ સરસ મજાનું દૂધ મગાવ્યું, કેસર પિસ્તા બદામ વાળું હે, એને શરીર ઉપર ફેરવ્યું ને કીધું કે હવે આનું મૃત્યુ છે ને આ દૂધમાં આવી ગયું, એ હવે જી પીવે એ મરે ને આ જીવે. ગેઢા માજી બેઠા હતા એને કીધું તમે પીઓ, તો એને ના કીધી, દાદા હતા એને ના કીધી, બાપે ના કીધી, માએ ના કીધી, એના ઘરના તો બહુ પ્રેમ કરતા હતા કે તું પી હવે, હું શું કામ પીવું, મરશે તો હું જઈશ બીજે કે હે. તો આ જગતની અંદર આ 3 વસ્તુ છે એ કોઈની થઈ નથી અને થવાની પણ નથી. તો સતાનંદ સ્વામી કહે છે કે આ 3ને માટે ક્યારે પણ હિંસા તો કરવી નહીં. ભક્તજનો સરસ મજાનું સુંદર કીર્તન છે, કાયા માયા કૂડી રે રાખી તારી રહેશે નહીં. આ 3 વસ્તુ છે ને ક્યારે રહેવાની નથી. સરસ મજાના દેવાનંદ સ્વામીના શબ્દો, કાયા માયા કોડી રે રાખી તારી રહેશે નહીં, કાયા માયા કોડી રે રાખી તારી રહેશે નહીં, કાયા માયા કોડી રે રાખી તારી રહેશે નહીં, કાયા માયા જોને તો વિચારી રે ગેલા કે માં અકલ ગઈ, જોને તો વિચારી રે ગેલા કે માં અકલ ગઈ, કાયા માયા કોડી રે રાખી તારી રહેશે નહીં.
ગોટા રાજાને અણગણ નાણું ભરી સગી ભંડા નંદ રાજાને અણગણ નાણું ભરી સગી ભંડા ધીન કરતી રે વેઠે મુવો પાર વહે ધીન કરતી રે વેઠે મુવો પાર વહે કાયા માયા કોડી રે રાગી તારે રે સે નહી અઢળક નાણું હતું નંદ રાજા પાસે એની પાસે વરાહ ભગવાનની સરસ મજાની દાઢ હતી ભગવાને રાજી થઈને આપેલી સમુદ્રની અંદર જાય તો સમુદ્ર એને માર્ગ આપે અને બધી જેટલું ધન હતું એ બધું ધન ભેગું કરીને નંદ રાજાએ તિજોરીમાં હાચવ્યું વિચાર થયો કે તિજોરી પૃથ્વી ઉપર હોય તો કોઈ તોડી જાય સમુદ્રમાં રાખ્યું અને સમુદ્રની અંદર નંદ રાજાએ તિજોરી રાખી હતી નંદ રાજાએ અણગણ નાણું ભરી સંગી ભંડાર પૃથ્વી ઉપર જેટલું નાણું હતું એટલું બધું નંદ રાજાએ ભેગું કર્યું અરે મળેલા માણસની અંદરથી પણ નાણું નંદ રાજાએ કાઢ્યું પણ અંતે કોળી કામ ના આવી પોતે ન ખાધું અને બીજાને ન ખાવા દીધું આટલું બધું નાણું નંદ રાજા પાસે હતું નારદજીને વિચાર છે કે હવે તો આ હદ થાય છે હો કંઈક લોભની એ કંઈક નિમિત્ત હોય ને આટલો બધો લોભ પૃથ્વી ઉપર ક્યાંય નાણું નહીં લોકો ભૂખે મરે અને પછી નારદજી એની પત્નીને વાત કરી કે પેલી મરી ગઈ ને રાજાની પેલી હતી હે તારા કરતાં એનામાં હેત વધારે હજી એનું હાડકું પૂજે હો હા એને જોયું પૂજાની અંદર હાડકું હતું એ ઉપાડીને નાખ્યું અગ્નિની અંદર બીજી દિવસે રાજા પૂજા કરવા આવ્યા જોયું તો ભગવાનની દાઢ મળે નહીં એની પત્નીને કહ્યું કે મારી આ પૂજાની પ્રસાદીની વસ્તુ ગઈ ક્યાં ગઈ ગઈ શું કરો યો ઓલી મરી ગઈ એનું હજી હાડકું પૂજો યો કે હે એ તો ચૂલામાં નાખ્યું જ્યાં એટલું બોલ્યું ને રાજાનું ત્યાં જ પૂરું થઈ ગયું ધન કોઈનું થયું નથી ને થવાનું નથી આટલું બધું ભેગું નંદ રાજાએ કર્યું હતું પણ કામ કાંઈ આવ્યું ન ખાધું ને ન આવા દીધું આગળ હજી કવિ લખે છે દેવાનંદ સ્વામી રાવણ રીતિ સિદ્ધિ અભિમાન રાવણ રીતિ સિદ્ધિ પૂરણ પામ્યો અધિક અભિમાન રાવણ રીતિ સિદ્ધિ પૂરણ પામ્યો અધિક અભિમાન રાવણ રીતિ સિદ્ધિ પૂરણ પામ્યો અધિક અભિમાન અજ્ઞાન આવરણ અંતર ભૂમિ ગયા પ્રભુ જોતા જોતા છે તે ગઈ વાદળની છાયા રે જોતા જોતા છે તે ગઈ માયા માયા કોડી રે રાખી તારી રે છે નહીં માયા માયા કોડી રે રાખી તારી રે રાવણ ને પવન ઢોળે
અરે દેવતાઓ બધાય એ રાવણ ના ઘર નું પાણી ભરે, અરે નવ ગ્રહો ને તો પોતાના ખાટલા ના પાયા નીચે દબાવી રાખ્યા હતા, એના માથે સૂતો રાવણ આવો બળ્યો હતો, હે કુબેર ભંડારી પાસેથી અપાર સોનું રાવણ લઈ આવેલો હતો, પણ શું થયું? એમાંથી એને સુખ મળ્યું? સદાનંદ સ્વામી કહે છે કે સુખ મળ્યું નથી, ધન છે એ ક્યારે સુખરૂપ થતું નથી, અને ધનને માટે ક્યારે પણ મનુષ્યની હિંસા તો કરવી જ નહીં. સદાનંદ સ્વામી, આપણા દેવાનંદ સ્વામી લખે છે આગળ, ભજ ભગવાન માન તાન મેલ તેલી કર પડવે, 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 ઓ લાલ ચરા કો લક્ષ્મી વરની દરજે મન માંગે, લાલ ચરા કો લક્ષ્મી વરની દરજે મન માંગે, પ્રથમ ઉદાહરણ રે અભય પદ આપે સહી, પ્રથમ ઉદાહરણ રે અભય પદ આપે સહી, માયા માયા કોડી રે રાખી તારી રહેશે નહીં, માયા કોડી રે રાખી તારી રહેશે નહીં. દેવાનંદ કહે દેખી રે વિવેક ની વાત કહી, દેવાનંદ કહે દેખી વિવેક ની વાત કહી, માયા માયા તોડી રે રાખી તારી રહેશે નહીં, માયા માયા તોડી રે રાખી તારી રહેશે નહીં, રાખી તારી રહેશે નહીં, રાખી તારી રહેશે નહીં, વાત વિચારી પાછો વળજે પામ્યા નથી કોઈ પાર, દેવાનંદ કહે દેખી રે વિવેક ની કહી વાત. દેવાનંદ સ્વામીના સુંદર ચાબકા છે, એવા સરસ મજાના દેવાનંદ સ્વામીના લગભગ કીર્તનો આવા ઉપદેશમય જ હોય છે, ચેતવા માટેના કીર્તનો દેવાનંદ સ્વામીના હોય છે. વાત વિચારી પાછો વળજે, આ વસ્તુ છે ને કોઈની થઈ નથી અને થવાની નથી, એટલે એના માટે ક્યારે પણ મનુષ્યની હિંસા તો કરવી જ નહીં, કારણ કે આ માનવ શરીર છે એ જીવને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિને આપનારું છે એવું શાસ્ત્રની અંદર કહેલું છે. બીજા પ્રાણીઓના શરીરથી શ્રેયનું સાધન થઈ શકતું નથી, કલ્યાણનું સાધન થઈ શકતું નથી, એક આ મનુષ્ય શરીર જ એવું છે કે એનાથી કલ્યાણનું સાધન થઈ શકે છે. દુર્લભમ મનુષ્ય દેહો દેહિનામ ક્ષણ ભંગુરમ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અતિ આ માનવનું શરીર છે એ દુર્લભ છે, ઓ હા, આમાં વરે એવું કાંઈ નથી. બીજા ગાયના કે એના શરીર હોય એ હજી કદાચ ક્યાંક ઉપયોગમાં લાગે, પણ માણસનું શરીર છે એ તો ક્યાંય પણ ઉપયોગમાં લાગતું નથી. પણ દુર્લભમાં દુર્લભ સાધન મોક્ષનું આ મનુષ્ય શરીર વડે થઈ શકે છે, એટલા માટે શાસ્ત્રની અંદર મનુષ્યનું શરીર છે એ સર્વ કરતા શ્રેષ્ઠ અને ઉત્તમ કહેલું છે. એટલે સદાનંદ સ્વામી કહે છે,
કદાચ એને માણસ છે એ અર્ગે અવડે માર્ગે વર્તેલો હોય, પણ જો એના જીવનની અંદર અંત સુધી સાચા સદગુરુનો ભેટો થઈ જાય અને એને સુધરવાનો અવસર મળે તો એ મનુષ્ય છે એ સુધરી જાય છે. એટલા માટે ક્યારે પણ સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ માણસ શરીરની મનુષ્ય શરીરની હિંસા તો કરવી જ નહીં. અને મનુષ્યની હત્યા કરનારને નરકનું દુઃખ ભોગવ્યા પછી ક્યારે પણ એને ફરી પાછો આ મનુષ્યનો જન્મ મળતો નથી એમ સ્મૃતિની અંદર લખેલું છે. અને માણસનો જે હત્યારો છે એ તો અન્ય યોનિમાં જાય તો અવર્ણનીય, જેનું વર્ણન ન કરી શકાય એવા અપાર દુઃખને એ પામે છે, દુઃખને ભોગવે છે. એટલા માટે સતાનંદ સ્વામી કહે છે અતએવ મનુષ્ય હિંસા સર્વથા ત્યાજ્યૈવ, એટલા માટે ક્યારે પણ હિંસા તો કરવી જ નહીં મનુષ્યની. ત્યાર પછી 14મા શ્લોક લખતા સદાનંદ સ્વામી કહે છે આત્મઘાતસ્તુ તીર્થેપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિષોદ્બંધનાદિના. ક્યારે પણ આત્મઘાત તો કરવો જ નહીં તીર્થને વિશે, ક્રોધે કરીને અથવા તો કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ ક્યારે આત્મઘાત તો કરવો જ નહીં. ઝેર ખાઈને, ગળે ટૂપો ખાઈને, અથવા તો કૂવામાં પડીને, અથવા તો પર્વત ઉપરથી પડીને, કોઈ પણ રીતે આત્મઘાત તો કરવો જ નહીં. હિંસા બે પ્રકારની છે, એક તો પોતાની હિંસા ને બીજી પારકી હિંસા. સતાનંદ સ્વામી એમ કહે છે જેમ બીજાના મનુષ્યના શરીરનો વધ ન કરવો તેવી જ રીતે પોતાના શરીરનો પણ ક્યારેય વધ કરવો નહીં. જગતની અંદર એવું કહેવાય છે કે તીર્થમાં જઈને જો મરે તો એનો મોક્ષ થાય, તો એમાં સૌથી મોખરે કાશીનું નામ આવે કે કાશીમાં જઈને જો કર્વત મુકાવે તો એને કૈલાસની પ્રાપ્તિ થાય. તો સદાનંદ સ્વામી કહે છે કે એવું કાંઈ છે નહીં. એમ જો બધેને કૈલાસની પ્રાપ્તિ થઈ જતી હોય તો બધા કાશીએ જઈને કર્વત મુકાવે. સદાનંદ સ્વામી કહે છે કે એવું જો હોય કે કાશીએ જઈને કર્વત લે તો એને મોક્ષ થઈ જતો હોય તો પછી મહા અધમ પાપી માણસ હોય એ પણ તીર્થમાં જઈ અને છેલ્લી બાકી એના સગાશને એ બધા લઈ જાય કે હવે બહુ ખરાબ ધંધા કર્યા હે, હવે કર્વત દઈ દઈએ તો હવે એનું પૂરું થાય અને એની સદગતિ થાય. પણ સદાનંદ સ્વામી કહે છે કે આ વાત છે એ ખોટી છે. ઘણા લોકો એવું પણ કહે છે કે તીર્થમાં જઈને કમળ પૂજા કરવી, તો સદાનંદ સ્વામી કહે છે કે આ પણ વાત ખોટી છે. ઘણા લોકો એવું સમજતા હોય કે તીર્થમાં જઈને સમાધિ લેવી, અર્થાત કે પૃથ્વી ઉપર ખાડો ખોદી અને પછી અંદર પોતે બેસી જાય ને પછી ખાડો પૂરી નાખે, તો આ પણ એક પ્રકારની હિંસા છે. સદાનંદ સ્વામી કહે છે કે એવું કરવું નહીં. કેટલાક ભૈરો જપ ખાતા હોય, પર્વત ઉપરથી પડતા હોય કે આમ કરવાથી આપણો મોક્ષ થઈ જાય, તો સદાનંદ સ્વામી કહે છે કે આ વાત છે એ તદ્દન ખોટી છે. એમ કોઈ રીતે મોક્ષ ભાગી થવાતું નથી, કારણ કે મોક્ષ છે એ કાંઈ સસ્તો પડ્યો નથી. એટલે સદાનંદ સ્વામી કહે છે કે આત્મઘાત તો ત્યારે ક્યારે પણ કરવો નહીં. તીર્થમાં જઈ અને ભગવત સ્મરણ કરવામાં આવે તો એનો મોક્ષ થાય છે, પણ ખાલી શરીર ત્યાગવાથી મોક્ષ થતો નથી. શ્રુતિની અંદર એવું કહેલું છે કે સર્વત એવાત્માનમ ગોપાયેત, એટલે કે સર્વ પ્રકારે આત્માનું રક્ષણ કરવું, કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. મનુષ્ય શરીર છે તો આત્યંતિક શ્રેયની પ્રાપ્તિ અને જન્મ મરણથી મુક્તિનું સાધન આ મનુષ્ય શરીર છે. એટલે સદાનંદ સ્વામી કહે છે કે ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષ થાય છે, બાકી આવી રીતે તીર્થમાં જઈને આત્મઘાત કરવાથી ક્યારે મોક્ષ થતો નથી. સદાનંદ સ્વામી એમ કહે છે કે અહીં પ્રતિવાદી એવી શંકા કરે છે કે જેની કોઈ પણ પ્રકારની ચિકિત્સા ન થઈ શકે
અને મહારોગ થી પીડાતો હોય અને અથવા તો કોઈ વૃદ્ધ હોય જેની કોઈ સેવા કરનાર હોય નહીં, એવો જે પુરુષ હોય એ કદાચ અગ્નિમાં પડીને પોતાનું જીવન ટૂંકાવે અથવા તો જળમાં બુડી મરે અથવા તો હિમાલયમાં પ્રવેશ કરી અને દેહનો ત્યાગ કરે, એ તો યોગ્ય જ છે. કારણ કે આવી રીતે કરે તો એ મહારોગમાંથી તો એને છુટકારો મળે જ છે ને. અને કોઈ સેવા ન કરતું હોય અને મરી જાય તો બંને જણાને સુખી થાય ને, સેવા કરનારાય સુખી થાય ને, જે રોગથી પીડાતો હોય એ પણ માણસ સુખી થાય કે આપણે આમાંથી છૂટ્યા. તો સદાનંદ સ્વામી એમ કહે છે કે ક્યારે પણ આત્મઘાત કરવો નહીં. કોઈ વૈદ્ય કે ઔષધથી રોગ નમટતો હોય એવો મહાદીર્ઘ રોગ શરીરની અંદર આવી ગયો હોય તો પણ ગંગા કે યમુના આદિ નદીઓની અંદર પડીને અથવા તો ગિરનાર આદિ પર્વતો ઉપરથી પડીને ક્યારે પણ પોતાનું જીવન તો ટૂંકાવવું જ નહીં. સતાનંદ સ્વામી કહે છે કે દીર્ઘ રોગ આવી ગયો હોય કોઈ રીતે મટતો હોય નહીં, ઘણા બધા વૈદોને બતાવ્યું હોય, ઘણી બધી ઔષધિઓ દવાઈ પણ કરેલી હોય, છતાં પણ એ રોગની પીડા તો વધતી જ જતી હોય તો શું વાંધો છે. તો સતાનંદ સ્વામી કહે છે કે એમ ક્યારેય પણ આત્મઘાત કરવો નહીં, પણ એ વખતે એવો મનમાં વિચાર કરવો કે મારા પ્રારબ્ધ કર્મ એટલા કઠિન છે, એ કર્મને લીધે મને આ દંડ ભોગવવો પડે છે. જો મારા કર્મ સારા હત તો મને આવો રોગ ભોગવવો પડત નહીં. એટલે પોતાનું પ્રારબ્ધ સમજી અને સતાનંદ સ્વામી કહે છે કે એ દુઃખને સહન કરી લેવું પણ આત્મઘાત ક્યારેય પણ કરવો નહીં. કારણ કે કદાચ એમ સમજે કે આપણે બહુ દીર્ઘ રોગ થયો છે, મટતો નથી, હવે તો મરી જ જવું છે, મરી જાય તો આપણે છૂટા થાય. પણ સતાનંદ સ્વામી કહે છે કે એમ છૂટું પણ થવાતું નથી. જે પ્રારબ્ધ તમારું છે ને, એ તો પ્રારબ્ધ તમને અવશ્ય ભોગવવું જ પડે અને તમે કદાચ પછી મરી જાઓ, એમ આપઘાત કરો તો સદાનંદ સ્વામી કે એનું એ પાપ લાગે તમને, તો પછી તમારા ઉપર ડબલ કર્મ બંધાય. અને કર્મ છે એ તો જ્યાં સુધી ખપાવાતું નથી ત્યાં સુધી એને એ કષ્ટ સહન કરવું જ પડે છે. અને આગળની અંદર ઘણા બધાએ આવા દીર્ઘ રોગો હતા તો પણ એને કોઈએ શરીરનો ત્યાગ કર્યો નથી. આજે માણસોને એવા રોગ થાય તો પછી ઘરમાં કોઈ સેવા ન કરતું હોય તો પછી આપઘાત માણસો કરે છે. ટૂપો ખાયો, પંખામાં લટકી જાય, ઘરમાં કોઈ હોય નહીં એટલે પંખામાં લટકે, કંઈ ઝેરી વસ્તુ લઈ આવે, વાડીવાળા હોય વાડીની દવાઈ ખાઈ જાય, જીવડાને મારવાની દવાઈ રાખી હોય એ પોતે ગટગટ આવી જાય. તો આવી રીતે ક્યારેય પણ કોઈ રીતે આપઘાત તો કરવો જ નહીં. સતાનંદ સ્વામી કહે છે કે કર્મનું પૂટણું છે ને એ તમારા ભાગમાં લખેલું છે ને, એ તો તમને અવશ્ય ભોગવવું જ પડશે. હવે કદાચ તમે આ જન્મ ખપાવી દેશો તો બીજો જન્મ તમને મળશે, પણ કર્મનું કૂટલું જ્યાં સુધી ખૂટ્યું નથી ત્યાં સુધી તો અવશ્ય તમને જન્મ લેવો પડશે ને એ દુઃખ છે એ તમને ભોગવવું જ પડશે. ભક્તો, મુક્તાનંદ સ્વામીના સુંદર શબ્દ છે કે કર્મનું કૂટલું સકલ સંસારમાં લખ્યું લલાટમાં તે જ પ્રમાણે થાશે રે. કર્મનું કૂટળું સકલ સંસારમાં લખ્યું લલાટ તે જ થાશે શુભા શુભ ભોગતે લખ્યા લલાટમાં અલગ લખાઈશું નમ જાશે. કર્મનું કૂટળું સકલ સંસારમાં લખ્યું લલાટમાં થાશે શુભા શુભ ભોગતે સમજાશે. જો હોય તો સાધન લેશ નવ ઘટ કરવું,
ભાગ્યમાં લખ્યું અણ વાંચ્યા વિમળે દેહને કાજ સુમતી મરમુજી સજના તણો સંસ્કાર જો શુભ તો ગીધ ગણિતા જમેન તેવાજી એવા અધમો દાણ પ્રભુને પહરે કર્મ કરતાર જો પ્રસુદેવાજી કર્મનો પુતળ સકલ સંસારમાં લચુલ લાલ ભાસેજી શુભા શુભ મોગ તેલ ચલ લટમા લખાઈ સોનમ દાસે સકલ સંસારમાં લખ્યું લલાટ તેજ ખાસેજી શુભા શુભ ભોગ તેલ લલાટમાં અલક લખાય સુનમ દાસેજી અલક લખાય સુનમ દાસેજી અલક લખાય સુનમ દાસેજી પોતાનું પ્રારબ્ધ જાણી અને એ સમય વ્યતીત કરવો પણ ક્યારે આત્મઘાત તો કરવો નહીં. સતાનંદ સ્વામી કહે છે કે આત્મઘાત છે એ ક્રોધથી પણ લોકો કરે છે કે જ્યારે શરીરમાં ક્રોધ વ્યાપી જાય ત્યારે માણસ વિકળ બની જાય છે. તે વખતે એને કાંઈ પણ વિવેક વિચાર હાથમાં રહેતો નથી, એની દ્રષ્ટિમાં કાંઈ પણ સૂજતું નથી, એટલે ક્યારે પણ ક્રોધે કરીને પણ આત્મઘાત તો ન જ કરવો. કારણ કે જ્યારે ક્રોધ આવે છે ત્યારે વિવેક અને વિચાર હાથમાં રહેતા નથી, એટલે ક્રોધ આવે ત્યારે વિવેકથી અને ધીરજથી એ ક્રોધને દૂર કરવો, પણ ક્યારે પણ આત્મઘાત તો ન જ કરવો. ગળે ટૂંપો ખાઈને, ઝેર ખાઈને ઇત્યાદિ કોઈ પણ રીતે આત્મઘાત ન કરવો. કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા તો સંબંધીઓ દ્વારા કોઈક એવું દુઃખ આવી પડે અને સર્વે મનુષ્યો એ માણસને ફટકારે, તિરસ્કાર કરે, એની સામે કરડી નજર કરીને જોવે, સમાજની અંદર ક્યાંય પણ મોઢું બતાવવા જેવું ન રહ્યું હોય તો શું આત્મઘાત ન કરવો? કદાચ કોઈ લેણું મોટું થઈ જાય માથે, કેટલાય એના રૂપિયા લીધા હોય અને પછી કંપની ડૂબી જાય અને પછી રૂપિયા માગવા મંડે બધા, તો પછી શું કરવું? છેલ્લી બાકી દવાઈ પીવાનો જ વારો આવે ને. સદાનંદ સ્વામી કહે છે કે ગમે તેમ થઈ જાય પણ ક્યારે આત્મઘાત તો કરવો નહીં. સદાનંદ સ્વામી એમ કહે છે કદાચ મોઢું બતાવ્યા જેવી પરિસ્થિતિ ન રહે તો ત્યાંથી દૂર દેશમાં ચાલ્યા જવું અને દેશ કાળ વય અવસ્થા સ્થિતિ અને શક્તિને અનુસારી અને પ્રાયશ્ચિત કરવું અને ભગવાનનું ભજન કરવું, પણ ક્યારે આત્મઘાત તો કરવો જ નહીં. કારણ કે આત્મઘાત કરનાર મનુષ્યને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, એટલે મનુષ્ય દેહની કિંમત સમજ્યા વિના ક્યારેય પણ આ મનુષ્ય દેહને ગુમાવવો નહીં. કારણ કે એકવાર આ મનુષ્યનો જન્મ મળ્યો છે, ફરી પાછો આત્મઘાત કરે છે એને ક્યારેય પણ મનુષ્યનું શરીર મળતું નથી. એટલા માટે સતાનંદ સ્વામી કહે છે ક્યારેય પણ આત્મઘાત તો ન જ કરવો. ત્યાર પછી મહારાજ 15મા શ્લોકમાં એવું લખે છે, ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમ અપિક્વચિત નપેયમ ચ સુરા મધ્યમપી દેવ નિવેદિતમ.
અને માંસ છે એ યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળની અંદર પણ ક્યારેય ન ખાવું, અને ત્રણ પ્રકારની શુરા અને અગિયાર પ્રકારનું મદ્ય દેવતાનું નૈવેદ્ય હોય તો પણ અમારા આશ્રિતો એને ક્યારેય પણ ખાવું પીવું નહીં. સદાનંદ સ્વામી હવે એમ કહે છે કે યજ્ઞની પ્રસાદી રૂપ સાદું કાચું કે પકાવેલું માંસ હોય એ પણ અમારા આશ્રિત વૈષ્ણવ ભક્તો હોય, વૈષ્ણવ એટલે કે જે મોક્ષને માર્ગે ચાલેલા હોય એમને ક્યારે પણ આવી રીતે નૈવેદ્ય હોય, કોઈક આગ્રહ કરે કે ભાઈ આ તો દેવની પ્રસાદી છે, દેવીની પ્રસાદી છે, પ્રસાદ લેવામાં ક્યારે પણ વાંધો નહીં, એમ જાણીને પણ ક્યારેય પ્રસાદ તો એનો લેવો જ નહીં. સદાનંદ સ્વામી કહે છે કે જેનો આહાર શુદ્ધ છે તો એનું અંતકરણ છે ને એ પવિત્ર રહેશે, જેનો આહાર મલિન હોય આહાર અપવિત્ર હોય તેનું અંતકરણ છે એ અશુદ્ધ રહેલું હોય છે. દાન ધર્મમાં ભીષ્મ પિતાએ એવું કહ્યું છે કે પુરુષ ગમે તેવો મોટા મોટા યજ્ઞ કરે પણ જો એનો આહાર શુદ્ધ ન હોય તો એનું અંતકરણ ક્યારેય શુદ્ધ થતું નથી, પછી એને ગમે તેવા મોટા યજ્ઞ કરેલા હોય તો પણ, અને ભલે કોઈ મોટા યજ્ઞ કરી ન શકે પણ જેનો આહાર પવિત્ર હોય તો એનું અંતકરણ હંમેશાને માટે પવિત્ર જ રહે છે, અને પવિત્ર અંતકરણની અંદર જ ભગવાનના દર્શન થઈ શકે છે. એટલા માટે ક્યારે પણ દેવતાઓ કે દેવીનો પ્રસાદ હોય તો પણ ક્યારે માંસનું ભક્ષણ તો કરવું જ નહીં, કારણ કે માંસ છે એ ક્યારે પણ વનવેલી વૃક્ષ કે પથ્થરમાંથી ઉત્પન્ન થતું નથી, જમીનમાંથી પણ માંસ મળતું નથી, એ તો પ્રાણીનો વધ કરવાથી જ માંસની પ્રાપ્તિ થાય છે. એટલે સર્વથા માંસ ભક્ષણ દોષોસ્તી, એટલા માટે સર્વ પ્રકારે જો માંસ ભક્ષણ કરવામાં આવે તો એ માણસ દોષી જ છે, એટલે ક્યારે પણ માંસનું ભક્ષણ તો કરવું જ નહીં. મનુસ્મૃતિમાં પણ એવું કહેલું જ છે, સદાનંદ સ્વામી કહે છે કે પ્રાણીઓને માર્યા સિવાય ક્યારે પણ માંસ ઉપજતું નથી, માટે માંસ ક્યારે નિર્દોષ છે એમ તો કહી જ ન શકાય, અને એને ખાવામાં પાપ જ રહેલું છે, માટે ક્યારે પણ સ્વચ્છંદીથી કે સંકલ્પથી કે રસના સ્વાદથી ક્યારે પણ અને દેવતા અને પિતૃઓના પ્રસાદના મહાત્મ્યથી પણ ક્યારે માંસ તો ખાવું જ નહીં. માંસ છે એ પશુઓને મારવાથી જ પેદા થાય છે, માટે તે ખાનારને પણ ઘાતકી ગણેલો છે, એટલે ક્યારે પણ માંસ તો ખાવું જ નહીં. મનુસ્મૃતિમાં મનુ મહારાજે એવું કહેલું છે કે માંસનો અનુમોદન આપનારો, તેના ટુકડા કરનારો, પશુને મારનારો, ખરીદનારો, વેચનારો, રાંધનારો, લાવનારો અને ખાનારો, આ આઠે પશુને મારનારા ઘાતક હત્યારા જ ગણાય છે. એટલે માંસનું લક્ષણ બુદ્ધિમાન પુરુષ હોય તો એવું કહેલું છે કે આ લોકમાં હું જે પ્રાણીનું માંસ ખાઉં છું તે જ પ્રાણી પરલોકમાં મારા માંસને ખાશે, એ જ માંસનું માંસ પડવું છે, એટલે માટે ક્યારેય પણ માંસ તો ખાવું જ નહીં. યુધિષ્ઠિર રાજાએ એવું કહેલું છે અને દાન ધર્મમાં અને કુર્મ પુરાણની અંદર એવી વાત આવે છે કે કોઈ માણસ દર માસે એક એક અશ્વમેઘ યજ્ઞ કરે, આમ 100 વર્ષ પર્યંત યજ્ઞ કરતો હોય, અને બીજી બાજુ કોઈ માણસ મધ્ય માંસનો ત્યાગ કરે, ક્યારે પણ દારૂ કે માંસનો સ્પર્શ ન કરે, તો તે યજ્ઞ કરનાર અને મધ્ય માંસનો ત્યાગ કરનાર આ બંનેને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. એટલે મન કર્મ અને વચનેથી મધ્ય માંસનો ત્યાગ કરનાર એ જ મનુષ્ય સંસારના બંધન થકી મુક્ત થાય છે. સદાનંદ સ્વામી કહે છે કે સ્કંદ પુરાણમાં એવી એક કથા લખેલી છે કે પૂર્વે વિશ્વજીત નામના ઇન્દ્રએ અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો, તો આરંભેલા યજ્ઞના સમીપમાં બહુ બૂમો પાડતા બકરા આદિ પશુઓ બાંધેલા હતા. એ સમયે વશિષ્ઠાદિક મુનિઓ ત્યાં આવ્યા અને વિશ્વજીત ઇન્દ્ર એનું સ્વાગત કર્યું સંતોનું ઋષિઓનું,
પણ આ કાળી ચીસો પાડતા પશુઓને જોયા એટલે કહેલું છે કે હે રાજન, આ પશુઓ તે સેના માટે બાંધેલા છે? ત્યારે કહે છે કે તમે મુનિઓ છો છતાં ખબર નથી, આને તો આપણે યજ્ઞમાં હોમવાના છે. એટલે દેવતાઓએ કહેલું, મુનિઓએ કહેલું છે કે હે રાજન, જુઓ યજ્ઞ છે એ ક્યારે પણ હિંસા વડે થતો નથી, અહિંસાથી જ યજ્ઞ કરાય, અહિંસા છે એ જ પરમ ધર્મ છે એમ વેદની અંદર કહેલું છે. માટે ભગવાનની પ્રસન્નતાને માટે તમારે તો હંમેશાને માટે અહિંસામય યજ્ઞ કરવા જોઈએ, પણ પશુઓનો વધ કરીને યજ્ઞ કરો એ તમારા માટે યોગ્ય નથી. તમારે તો યજ્ઞમાં ડાંગર આદિ ધાન્ય વડે યજ્ઞ કરાય, પણ આવી રીતે હિંસામય યજ્ઞ ન કરાય. આવી રીતે જ્યારે મુનિઓએ કહેલું છે છતાં પણ એ રાજાને માનેલું નથી, અને તે વખતે દૈવી ઈચ્છાથી આકાશની અંદર વિચરણ કરતા એવા ઉપરીચર વસુરાજા ત્યાંથી પસાર થયા છે. એટલે સંતોએ કહેલું છે કે જો રાજન, આ ઉપરીચર વસુરાજા આવે છે ને એ ધાર્મિક છે, અને રાજા જેમ કે ને એ સત્ય જ હોય છે, ક્યારે પણ રાજા અસત્યનો આશરો લેતા નથી, એટલે આપણે રાજાને પૂછી જોઈએ. એટલે વિશ્વજીત નામના ઇન્દ્ર સંમત થયા છે કે આ જે ઉપરીચર વસુરાજા જે કહેશે ને એ સત્ય જ હશે, અને એ કહેશે એમ આપણે કરવું. એટલે રાજાને પૂછવામાં આવેલું છે કે રાજન, યજ્ઞ કેના વડે કરવો, યજ્ઞ કયા દ્રવ્યથી કરવો, પશુઓથી કરવો કે ધાન્યથી કરવો? તે સમયે ઉપરીચર વસુરાજાએ મનમાં વિચાર કર્યો કે આમાં કયો પક્ષ કેનો છે એ પણ મારે જાણવું જોઈએ. પણ સત્યવાદી જે માણસ હોય એને તો તરત નિધડકપણે સત્ય જવાબ આપવો જોઈએ, પણ આ રાજાને થોડીક લાલચ હતી. એટલે રાજાને મનમાં વિચાર થયો કે હું પૂછી લઉં કે કયો કોનો મત છે. એટલે વસુરાજાએ પૂછેલું છે કે તમારો મત શું છે? એટલે ઋષિઓ એમ કહે છે કે અમારો મત એવો છે કે ધાન્ય વડે જ યજ્ઞ કરવો એ અમારો મત છે, અને આ દેવતાઓનો એવો મત છે કે અજાધિક પશુઓ વડે યજ્ઞ કરવો, બકરા વડે યજ્ઞ કરવો. તો હે રાજન, આ બે પક્ષની અંદર તમારો જે મત સિદ્ધાંત હોય ને તે અમને કહો. એટલે ઇન્દ્રનો એ રાજા મિત્ર થતો હતો, જ્યારે પણ આકાશ માર્ગે રાજા આવે અને સ્વર્ગમાં પ્રવેશ કરે એટલે ઇન્દ્ર પોતાનું ઇન્દ્રાસન અડધું ખાલી કરી આવે કે આવ મિત્ર, આવ મારી સાથે તું બેસ, ઇન્દ્રાસન આપી દેતો ઇન્દ્ર એને બેસવા માટે. એટલે મનમાં વિચાર થયો કે જો મારા મિત્ર હવે એમ કહીશ કે યજ્ઞ છે એ પશુ વડે ન કરાય, તો મારો મિત્ર મને ગાદી બેસવા માટે આપશે નહીં. એટલે લાલચની અંદર આવી અને રાજાએ કહેલું છે કે પશુઓથી પણ યજ્ઞ કરવું, જ્યાં આમ રાજા બોલ્યા ત્યાં તો ધર્મજ્ઞ છે, છતાં પણ આવા રાજા વેદ હિંસા પ્રધાન એવું બોલ્યા, અસત્ય બોલતાની સાથે ક્ષણવારમાં જ એ આકાશની અંદર ગતિ કરતા હતા પણ પૃથ્વી ઉપર પડી ગયા. ઋષિ મુનિઓ ત્યાં જઈને કહેલું છે કે રાજન, તમે જે પુણ્યથી આકાશમાં વિચરણ કરતા હતા પણ તમે આ ખોટું બોલ્યા, અસત્યનો સહારો તમે લીધો, એટલા માટે તમારું પતન થયું છે. માટે હજી તમે સત્ય બોલો તો તમારી અમે ઉર્ધ્વ ગતિ કરી દઈએ, જેમ તમે આકાશ માર્ગે વિચરણ કરો છો એવા જ અમે વિચરણ કરતા કરી દઈએ. પણ વસુ રાજા એમ જ બોલ્યા કે શું બોલ્યા કે મેં કીધેલું છે એ સત્ય છે, અને તરત પૃથ્વી ફાટી અને એ પૃથ્વીની અંદર રાજા છે એ સમાઈ ગયા. એટલે ક્યારેય પણ હિંસામય યજ્ઞ તો કરવા જ નહીં. સદાનંદ સ્વામી કહે છે કે માંસ ભક્ષણ કરવું એ તો મોટામાં મોટો દોષ છે. સદાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં એવું કહેલું છે કે અગ્નિમાં શેકાયેલી લીલી સિંગોને પણ ખાવી નહીં. હવે લીલી સિંગો હોય એમને ડાયરેક્ટ ચડાવી નાખે તો એમાં જીવજંતુ આવી જાય તો એ પણ હિંસા થાય છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે ક્યારે પણ માંસનું ભક્ષણ તો કરવું જ નહીં. જે મનુષ્ય માંસનું ભક્ષણ કરતો નથી એ જ ધર્મિષ્ઠ છે અને એ જ ભગવાનના ધામને પામે છે. ત્યાર પછી મહારાજ કહે છે કે નપેયમ ચ સુરા મદ્ય અપી દેવ નિવેદિતમ. અમારા આશ્રિતોને ક્યારેય પણ સુરા અને મદ્ય
ભલે દેવ કે દેવીનું નૈવેદ્ય હોય છતાં પણ પીવું નહીં. મનુસ્મૃતિની અંદર ત્રણ પ્રકારની સુરા બતાવેલી છે. એક તો ગોળમાંથી બનાવેલી, બીજી મહુડામાંથી અને ત્રીજી લોટમાંથી બનાવેલી. આ ત્રણ પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય, તો એક તો ફનસનું, દ્રાક્ષમાંથી, મહુડામાંથી, ખજૂરમાંથી, તાડમાંથી, શેરડીમાંથી, મધમાંથી, શહેરમાંથી, અરિષ્ટામાંથી, મૈરૈમાંથી અને નાળિયેરમાંથી, આટલી જગ્યાએથી મદ્ય બને છે. તો સદાનંદ સ્વામી કહે છે કે એ ક્યારેય પણ પીવું જ નહીં. એ કેફ કરનારી વસ્તુ છે કે જે પિતાની સાથે જ માણસની બુદ્ધિની અંદર મોહ ઉપજે છે, ભ્રાંતિ કરાવે છે, માણસની શાન ભાન ભૂલાવી દે. આનું નામ સુરા. હળવો નશો છે એક, પણ જે પીવાથી કેફ ચડે એ પીણું ક્યારે પણ અમારા આશ્રિત હોય એને પીવું નહીં. સતાનંદ સ્વામી કહે છે કે ભારતના અનુશાસિત પર્વમાં બ્રહ્મા અને ઇન્દ્રનો સંવાદ છે, એમાં પણ એવું જ કહેલું છે કે જેના આહારમાં મદિરા કે માંસ હોય એ સમગ્ર ધરતીમાં જેટલા તીર્થ કરે, તીર્થાટન કરે, છતાં એને કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી. એટલે કે જેનો આહાર પવિત્ર હોય એને જ અંતરની અંદર ભગવાનના દર્શન થાય છે. હવે અહીં પ્રતિવાદી એમ શંકા કરે છે કે જેનું દારૂનું પાન કરવામાં અતિ આસક્ત હોય, સુરાપાનમાં અતિ આસક્ત હોય, તેને માટે તમે ભલે મનાઈ કરો, પણ દેવતાઓનું નૈવેદ્ય છે, પ્રસાદ રૂપ સમજી અને પીવામાં શું દોષ છે? તો સદાનંદ સ્વામી કહે છે કે દેવતાઓ છે ને એ સાત્વિક છે અને મનુષ્યો રાજસી છે અને અસુરો છે એ તામસી છે. માટે પ્રસિદ્ધ રાજમાર્ગ છે તેમાં દેવતાઓને સુરાનું નિવેદન કરવું એ ક્યારેય ઘટતું નથી. સતાનંદ સ્વામી કહે છે કે દેવતાઓને સુરાનું નિવેદન ક્યારેય પણ થાય જ નહીં. સુરા અને અસુરોનું અન્ન કહેલું છે. સુરા છે એ કેનું અન્ન છે? અસુરાંશ પુરુષોનું છે. જો અસુર હો તો કાંઈ વાંધો નહીં. સમુદ્રમાંથી જ્યારે મદિરા ઉત્પન્ન થઈ તો એ ભગવાને કેને આપી? અસુરોને આપી છે, દેવતાઓને આપી નથી, મનુષ્યોને આપી નથી. અને દેવતાઓનું પૂજન યજન એ પણ સાત્વિક ઉપચારો વડે જ કરવામાં આવે અને કાર્તિક માસની અંદર નવું જે ધાન્ય પાકેલું હોય એનાથી જ કરવામાં આવે, તો જ એ દેવતાઓ એ પૂજાને સ્વીકાર કરે છે. અને સુરાપાન કરવું એ તો મહાપાપ કહેલું છે, એટલે ક્યારે પણ સુરાપાન તો કરવું નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણમાંથી જો મનુષ્ય એકવાર સુરાપાન કરે તો ફરીથી એનો સંસ્કાર કરવો પડે છે, ત્યારે જ એ યોગ્ય થાય છે. સતાનંદ સ્વામી કહે છે ઘૂંટણથી નીચેના ભાગે જો મદ્યનો સ્પર્શ થાય ને તો સ્નાન માત્રથી શુદ્ધિ થવાય છે. ઘૂંટણથી ઉપર અને નાભીથી નીચલા ભાગમાં જો મદ્યનો સ્પર્શ થાય તો એક ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે અને નાભીથી ઉપરના જ જો ભાગની અંદર મદ્યનો સ્પર્શ થાય તો એ ત્રણ દિવસ સુધી ઉપવાસ કરે ત્યારે એની શુદ્ધિ થાય છે, એમ મદ્યના સ્પર્શની અંદર પ્રાયશ્ચિત કહેલું છે. એટલા માટે ક્યારેય પણ સુરા કે મદ્યનું પાન તો કરવું જ નહીં. શાસ્ત્રની અંદર જે સદાચાર બતાવેલો છે એ જ પ્રમાણે જે મનુષ્ય વર્તે એ જ સુખી થાય છે અને મોક્ષના અધિકારી પણ એ જ થાય છે કે જે સુરા મદ્યનો અને માંસનો ત્યાગ કરે અને જે સંયમી પુરુષ બને એને જ મોક્ષ મળે છે. એટલા માટે ક્યારેય પણ દેવતાઓની આગળ નૈવેદ્યની અંદર સુરા કે માંસ કે મદ્યનું નિવેદન થયેલું હોય તો મહારાજ કહે છે કે અમારા આશ્રિત એવા વૈષ્ણવ ભક્તોને ક્યારેય પણ એનું પાન કરવું કે ખાવું નહીં. આટલા આગના 15મા શ્લોક સુધીની છે. 16મા શ્લોકની વ્યાખ્યા આપણે આવતીકાલના કથા પ્રસંગમાં, અત્યારે 15મા શ્લોકના અંતે કથાને વિરામ. અહીં બે નિષેધ વાક્ય અને એક અવંતર વાક્ય કહેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.